નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટનિલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત, ગણિત ગમ્મતમાં પ્રકરણ 13 છે સ્માર્ટ ચાર્ટ. મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 3 વિશે જે સ્માર્ટ ચાર્ટ હતો એ કર્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 4 શીખીશું. જોઈએ મિત્રો પ્રશ્ન 4. નીચેના ચિત્રમાં મુસાફરીની વિવિધ રીતો તથા વિગત આપેલી છે, તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, આલેખ દોરો અને પ્રશ્નના જવાબ લખો. બરાબર છે મિત્રો? તો અહીં આપણને મુસાફરીની વિવિધ રીતો દર્શાવવામાં આવેલ છે. એનું સૌપ્રથમ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે, આલેખ દોરવાનો છે અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો સૌપ્રથમ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીશું. હવે મુસાફરીની રીત કઈ કઈ છે, મુસાફરી લોકો કઈ કઈ રીતે કરે છે જે આપણને દર્શાવ્યું છે, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ચાલતા છે, અમુક લોકો છે એ ચાલતા છે, અમુક સાયકલ પર જાય છે, જોઈ શકીએ છીએ, અમુક લોકો સ્કૂટર પર જાય છે, અમુક બસ દ્વારા જાય છે, અમુક લોકો કાર દ્વારા જાય છે, અમુક લોકો ટ્રેક્ટર દ્વારા પણ જાય છે અને સ્કૂલ વાનમાં પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. બરાબર છે? તો આ રીતે આપણને મુસાફરીની રીતો આપી છે. હવે ચાલતા વ્યક્તિની સંખ્યા કેટલી છે? 9 છે. સાયકલ પર જતા લોકોની સંખ્યા 5 છે. સ્કૂટર પર જતા લોકોની સંખ્યા 6 છે. બસ પર જતા 22 છે. કાર પર 3 છે. ટ્રેક્ટરમાં 1 છે અને સ્કૂલ વાન 8 છે. હવે મુસાફરીની રીત જે આ રીતે દર્શાવી છે એ આપણે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવી દઈશું. તો ચાલતા થઈ ગયું. બીજું છે સાયકલ દ્વારા જાય છે, તો આપણે અહીં લખીશું સાયકલ, સ્કૂટર, બસ, કાર, ટ્રેક્ટર, સ્કૂલ વાન. બરાબર છે? તો આ રીતે સૌપ્રથમ તો આપણે મુસાફરીની રીતો લખી દીધી. હવે વ્યક્તિની સંખ્યા, તો આપણે આજે વ્યક્તિની સંખ્યા આપી છે એ પણ લખી દઈએ. તો સાયકલ પર જતા લોકો 5, સ્કૂટર પર જતા લોકો 6, એટલે કે સ્કૂટર 6 છે, બસમાં જતા લોકો 22 છે, કારમાં જતા લોકો 3 છે, ટ્રેક્ટરમાં 1 અને સ્કૂલ વાનમાં જતા લોકો 8 છે. હવે આપણે ખૂબ જ સરળતાથી આવૃત્તિ દર્શાવીશું. જોઈએ, ચાલતા લોકો 9 છે. આપણે આવૃત્તિ કઈ રીતે દર્શાવી એ શીખી ગયા છે મિત્રો, કે પ્રથમ 4 લીટી ગણવી અને 5મી લીટી ક્રોસ કરવી, એટલે 5 થઈ ગયા. અહીં 9 કરવાના છે, તો 6, 7, 8 અને 9 5 દર્શાવી દીધા બાદ 4 લીટી આપણે છૂટી દર્શાવી છે, એટલે કુલ 9 થઈ ગયા. આ 5, 6, 7, 8 અને 9. હવે સાયકલનું દર્શાવવાનું છે, તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો આ 1 લાઈન, 2 થયા, 3 વ્યક્તિઓ, 4 વ્યક્તિઓ અને આ થઈ ગયા 5 વ્યક્તિઓ થઈ ગયા. હવે આગળ 6 છે, તો 6 વ્યક્તિઓ દર્શાવીએ. 1, 2, 3, 4 અહીં 5 પૂરા થયા, 6 છે એટલે ખાલી 1 જ લીટી દર્શાવીશું. 22 છે, તો આપણે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થયા. 11, 12, 13, 14 અને 15 થઈ ગયા. 16, 17, 18, 19, 20 થઈ ગયા. 20 તો થઈ ગયા, 22 છે એટલે હજી 2 જોઈએ છે, તો 2 લાઈન દર્શાવી દઈશું, એટલે આ થઈ ગયા 22. કારમાં જતા લોકોની સંખ્યા 3 છે, તો ટેલિમાર્ક એટલે કે આવૃત્તિ જ કહી શકાય છે, એટલે 1, 2 અને 3 એક દર્શાવવાનું છે, એટલે ફક્ત એક જ કાપો. 8 છે એટલે 8 લીટી દોરવી, તો 8 લીટી એટલે કે 1, 2, 3, 4 5 લીટી થઈ ગઈ, 6, 7 અને 8. તો વ્યક્તિની સંખ્યામાં આપણે આવૃત્તિ આ રીતે દર્શાવી છે. તો આવૃત્તિ કોષ્ટક આપણે તૈયાર કરી દીધું. હવે આલેખ જોઈશું. હવે આપણે આગળ જોઈશું, તો આપણે સૌપ્રથમ આલેખ દર્શાવી દઈએ. તો મુસાફરીની રીત દર્શાવી છે. ચાલતા સાયકલના રીતે વ્યક્તિઓ જાય છે, સ્કૂટરમાં જાય છે, બસમાં જાય છે,
ત્યારબાદ વ્યક્તિઓની સંખ્યા. તો અહીં વ્યક્તિઓની સંખ્યા આપણી પાસે છે મિત્રો, પરંતુ અહીં આપણને બે બેનું માપ લીધેલું છે, 0 થી 2, 2 થી 4, 6, આ રીતે અહીં 22 સુધી દર્શાવ્યા છે. હવે ચાલતા, તો ચાલતા લોકો કેટલા છે આપણે પાછળના પાના પર છે, એટલા માટે આપણે અહીં લખી દઈએ કે ચાલતા લોકો 9 વ્યક્તિઓ છે. બરાબર છે, ચાલતા વ્યક્તિ કેટલા છે? 9 છે. તો આપણે આ ચાલતા લેવું અને આ સંખ્યા રેખા પર 9, તો આ 10 છે અને 10ની થોડી નીચે, 10ની થોડી નીચે શું આવી જશે? આપણે આ રીતે બનાવી દઈશું મિત્રો, તમારે સ્કેલનો ઉપયોગ કરવો. તો 10ની એક કાપો નીચે તમારે આ રીતે 9 સેન્ટીમીટર દર્શાવી. તો 9 વ્યક્તિ થઈ ગયા. સાયકલ પર જતા લોકો તો 5 છે, તો 4ની વચ્ચે અહીં 5 આવી જશે ને, 4ની વચ્ચે 5 આવી જશે. તો આ રીતે આપણે 4ની વચ્ચે 5 દર્શાવી દીધા. સ્કૂટર છે, તો સ્કૂટરમાં જતા લોકો કેટલા છે? 6 છે. તો એક્ઝેક્ટ અહીં 6 તો આપેલા જ છે, તો આપણે 6 સુધી તમારે સ્કેલ વડે મિત્રો માપ લેવાનું છે. અહીં તમે સ્કેલ વડે માપ લેશો એટલે કે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ સ્કેલ છે. તો તમારે મિત્રો આ સ્કૂટર છે અને એક્ઝેક્ટ 6 પર ક્યાં થાય છે એ જોવું. તો 6 પર આ રીતે અહીં થાય છે. તો તમે આ રીતે કરી શકો છો સ્કેલ વડે. કેટલા પર દર્શાવવાનું છે? 6 પર દર્શાવવાનું છે, એટલા માટે થઈ જશે આ રીતે. તો તમે આ રીતે સ્કેલ દ્વારા અહીં દોરી શકો છો. બસ છે 22 પર છે, એટલે આખી લાઈન 22 પર જ આવી જશે મિત્રો. આ લાઈન આપણે દોરી દઈએ 22 સુધીની. તમારે આ રીતે દોરવાનો રહેશે સ્તંભ. કાર છે, તો કાર કેટલા છે? તો 3 વ્યક્તિઓ છે કારમાં. તો 3 તો નથી, પરંતુ 2 અને 4ની વચ્ચે કેટલા આવશે? તો 3 આવશે. તો 2 અને 3ની વચ્ચે દર્શાવશું. ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરમાં 1 જ વ્યક્તિ છે. તો 0 અને 2ની વચ્ચે દર્શાવશું મિત્રો, ટ્રેક્ટર 0 અને 2ની વચ્ચે. સ્કૂલ વાન, સ્કૂલ વાનમાં 8 વ્યક્તિઓ છે, તો 8 વ્યક્તિઓ દર્શાવશું આપણે. તો 8 તો આપણને અહીં છે જ, તો એક્ઝેક્ટ 8 પાસે આપણે અહીં લાઈન દોરી દઈશું. તમે આ રીતે આપણે 8 પાસે લાઈન દોરી શકીએ છીએ. તો આ રીતે તમે આલેખ કમ્પ્લીટ કરશો. વ્યવસ્થિત તમારે સ્કેલનો ઉપયોગ કરીને કરવાનો છે. આપણે હાલમાં આ રીતે દર્શાવ્યું છે, પરંતુ તમારે વ્યવસ્થિત સ્કેલનો ઉપયોગ કરી આ આલેખ દોરવાનો રહેશે. આગળ પ્રશ્નોના જવાબ જોઈશું. પહેલો પ્રશ્ન, મુસાફરીની કઈ રીતમાં સૌથી વધારે વ્યક્તિઓ છે? સૌથી વધારે વ્યક્તિઓ ક્યાં છે? આપણે આ સંખ્યા લઈ લઈએ, તો સૌથી વધારે વ્યક્તિઓ બસમાં છે. ક્યાં છે? બસમાં. તો આપણે અહીં લખીશું બસ. અને કેટલા વ્યક્તિઓ છે? તો બસમાં 22 વ્યક્તિઓ છે. મુસાફરીની કઈ રીતમાં સૌથી ઓછા? તો ટ્રેક્ટરમાં. જો આપણે અહીં જોઈ શકીએ છીએ ટ્રેક્ટરમાં ફક્ત 1 જ છે, એટલે ટ્રેક્ટર અને આવશે 1. સાયકલ પર જનારા વ્યક્તિઓ કેટલા છે? તો કેટલા છે? 5. તો અહીં તમે લખશો 5. સ્કૂટર પર મુસાફરી કરવાવાળા વ્યક્તિઓ કેટલા છે? તો 6 છે. તો આપણે અહીં લખશું 6. ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા કરતાં કારમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા વધારે છે કે ઓછી, અને કેટલી? હવે ટ્રેક્ટર અને કાર જોઈશું. તો આ છે ટ્રેક્ટર અને આ છે કાર. તો કોની વધારે છે મિત્રો આપણે અહીં? તો વધારે છે ને, અહીં કારની સંખ્યા વધારે છે, તો આપણે કહી શકીએ છીએ કે વધારે. કેટલી? તો અહીં 1 છે અને 3 છે, તો 3માંથી 1 બાદ કરીએ તો કેટલા આવશે? 2. તો આ રીતે મિત્રો બાકીના પ્રશ્નો તમે જાતે જ કરી શકો છો. તો આ તમારો હોમવર્ક છે કે પ્રશ્ન 4ના બાકીના પ્રશ્નો તમારે જાતે કરવાના રહેશે. તો તમારે માહિતી પરથી વ્યવસ્થિત આવૃત્તિ કોષ્ટક બનાવવાનું, ત્યારબાદ વ્યવસ્થિત રીતે આલેખ દોરવો, અને ત્યારબાદ આ પ્રશ્નો લખવા. થેન્ક યુ.